महिलाओं असुरक्षित है अत्यारे भूपा दादा अने ग्रहवाड़ा भाई ना कारणे आज गुजरात में स्थिति खूब बदतर बनी गई है। रोजे रोज बलात्कार गैंगरेप थई रह्या छे, कोई दीकरी सुरक्षित नथी। दरेक अत्यारे लाखों माता पिता छे ए डरना माहौल में जीवी रह्या छे कि मारी दीकरी गरबा रमवा जशे, मारी दीकरी रात्रे क्यांक फरवा जशे गुजरात में तो गैंगरेप थई जशे, मारी दीकरी सुरक्षित नहीं आवे। तमे जुओ दाहोद नी घटना थई, सुरेंद्रनगर में 5 वर्ष नी दीकरी ने पीखी नाखी। तमे जुओ महेसाणा मोडासा वडोदरा में जे घटना बनी, गैंगरेप बन्यु, एमना मित्र ने साथे जारे दीकरी बैठी होय अने मित्र ने साथे मित्र ने मार मारी ए दीकरी ने उपाड़ी एमनी साथे रेप करे, पछी एनी साथे तमे जो बीजी घटना दारू पीवड़ावीने गैंगरेप करवामां आव्यु। આજે પણ ફરી સુરતના માંગરોળમાં એક ઘટના બની છે કે જેમાં એ દીકરી આણંદમાં પ્રથમ વર્ષની કોલેજમાં અભ્યાસ કરે છે, એ પોતાના ઘરે ગઈ હશે ગામડે, અને જ્યારે કોઈ એમના મિત્ર સંબંધી સાથે એ જ્યારે જઈ રહી હતી ત્યારે એમાં ફરીથી 3 જેટલા નરાધમો આવી અને એ નરાધમોએ દીકરીને પીખી નાખી, ગેંગરેપ કર્યો અને એમના જે સંબંધી હતા મિત્ર એમને માર મારી અને દીકરીને તમે જુઓ ગેંગરેપની ઘટનાઓ બની। ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં કેટલી ઘટનાઓ બની ગેંગરેપની, દુષ્કર્મની, બળાત્કારની ઘટના ક્યાંય પણ બને, ગેંગરેપની ક્યાંય પણ ઘટના બને તો એ દુઃખદ છે, એ પછી કલકત્તામાં હોય કે કોઈ બીજા રાજ્યમાં ગુજરાતમાં હોય। પણ ભાજપના રાજમાં જો કલકત્તામાં જો ઘટના બને તો એ દુઃખદ છે, તો એ ધરણા કરશે, એ લોકો પ્રદર્શન કરશે। પણ જો ગુજરાતની દીકરીની સાથે રેપ થશે, બળાત્કાર થશે, ગેંગરેપ થશે, હત્યા થશે તો એ લોકો શિખામણો આપવા માંડી પડે છે। બહુ બુદ્ધિશાળી જ્ઞાની છે ભાજપવાળા, એની બહેનો પણ કાર્યકર્તાઓ શિખામણ આપવા જાય છે કે અમારી દીકરી એકલી ન જવી જોઈએ, આપણી દીકરી શું કામ એકલી જાય છે, આપણી દીકરી શું કામ કપડાં ઓછા પહેરે છે, ટૂંકા પહેરે છે, આમાં ક્યાં કપડાં ટૂંકા પહેરેની વાત આવી છે। એટલે ભાજપ દોગલી નીતિ અપનાવે છે। આજે અમે વિવિધ કાર્યક્રમો કર્યા છે મહિલાઓની સુરક્ષાને લઈને, આ 5મું કાર્યક્રમ છે પ્રદેશનું કે જેમાં કોચરજ આશ્રમથી અમે ટાઉન હોલ સુધી વિવેકાનંદજીની પ્રતિમા સુધી રેલી કાઢી એમને ગૃહમંત્રી અને મુખ્યમંત્રી રાજીનામું પણ માંગીએ છીએ। દીકરીઓ સુરક્ષિત નથી, એમણે જવાબ આપવો જોઈએ। અને નવરાત્રિમાં જ આવી ઘટનાઓ જ્યારે દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે, ગેંગરેપોની ઘટના બની રહી છે, ત્યારે મુખ્યમંત્રી